स्थानिक स्वराज्यनी चूंटणी माटे तड़ामार तैयारीओ चाली रही छे। आजे राजकोट महानगरपालिकाए मतदार यादीनी तैयारीओ पूर्ण करी छे। प्राथमिक मतदार यादी मुजब वर्ष 2015 योजायेली चूंटणीमां 8,87,279 मतदारों नोंधाया हता। हवे 10,68,507 मतदारों नोंधाया छे। आम छेल्ला 5 वर्षमां शहरी विस्तारमां 2,00,000 मतदारों वध्या छे। वोर्ड नंबर 3 सौथी वधु 74,941 मतदारों नोंधाया छे, ज्यारे वोर्ड नंबर 5 सौथी ओछा 48,576 मतदारों नोंधाया छे। तो पुरुष मतदारों की संख्या 5,53,771 छे, जो कि महिला मतदारों की संख्या 5,14,718 छे, तो अन्य मतदारों की संख्या 18 छे। मतदारों वधवा पाछळ 5 गामोना शहेरोनो समावेश पण छे। अपनी पास टोटल मतदाताओं 10,68,507 એટલે 1,068,507 10,68,507 એટલા ટોટલ મતદાતાઓ રાજકોટના બધા જ વોર્ડના થઈને થાય છે। આ તરફ સુરતમાં કોવિડ સેન્ટરના કર્મીઓ હડતાલ પર છે। સિવિલના કોવિડ સેન્ટરના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓની હડતાલ, પગાર બાકી હોવાનો કર્મચારીઓનો આક્ષેપ। કર્મચારીઓની ભૂખ હડતાલની પણ ચીમકી છે। જ્યાં સુધી તેઓનો પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તેઓ હડતાલ પર રહેશે, જે બાકી પગાર છે તે પહેલા ચૂકવવામાં આવે। કર્મચારીઓની ભૂખ હડતાલની પણ ચીમકી છે। કોવિડ સેન્ટરના કર્મચારીઓ હડતાલ પર છે કે જેઓએ સતત કોવિડ-19ની સિચ્યુએશનને કંટ્રોલમાં કરવા માટે પ્રયાસ કર્યા છે, તેઓને પગાર ચૂકવવામાં નથી આવતો। સિવિલના કોવિડ સેન્ટરના કર્મચારીઓ કે જેઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરનાર અમે લોકો જ્યારે પગાર માટેની વાત કરી રહ્યા છીએ ત્યારે અમારો પગાર બાકી છે તે ચૂકવવામાં નથી આવી રહ્યો, અને તેના કારણે અમે આ આંદોલન પર છીએ, અમે આ વિરોધ પ્રદર્શનમાં છીએ। કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓની હડતાલમાં તેઓનું વધુ શું કેવું છે તે જાણીશું। ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જી કીર્તેશ, મુખ્ય શું માંગ છે જે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે કર્મચારીઓ, કેમ હડતાલ પર છે? બિલકુલ, છેલ્લા લાંબા સમયથી કોવિડની જે મહામારી ચાલી રહી છે તેની વચ્ચે કોન્ટ્રાક્ટ હેઠળ કેટલાક લોકો સતત આ કોવિડ સેન્ટરમાં કામ કરી રહ્યા છે। ખાસ કરીને કોરોનાની મહામારીમાં લોકોની સારવાર માટે કોન્ટ્રાક્ટના માણસો પોતાના જીવના સુખમાં કામ કરી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 3-4 મહિનાથી પગાર આપવામાં નથી આવ્યો, જેને લઈને 2 દિવસ પહેલા પણ આ કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી, અને ખાસ કરીને ફરી એકવાર આજે 2 દિવસમાં પગાર આપવાની બાંયધરી આપી હતી, પણ 2 દિવસ બાદ તેમનો પગાર ના કરતા ફરી એકવાર આજરોજ આ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે, જેને લઈને તંત્ર દોડતું થયું છે। કારણ કે કોવિડ હોસ્પિટલ છે, હોસ્પિટલમાં 8 કર્મચારીઓ છેલ્લા 8-9 મહિનાથી સતત ફરજ બજાવે છે, પોતાના જીવને જોખમે ફરજ બજાવીને કામ કરતા છે। કીર્તિશ, કેટલા લોકો છે કે જેઓને પગાર ચૂકવવામાં નથી આવ્યો? અંદાજિત કેટલા લોકોનો પગાર રૂપિયાની રકમ બાકી છે? બિલકુલ, કહી શકાય 100-150 જેટલા કર્મચારીઓ છે, અને અંદાજિત મહિનાનો પગાર ગણવામાં આવે તો 20-25 લાખ રૂપિયાનો પગાર છે, એટલે કે છેલ્લા 3 મહિનાના થઈને 1 કરોડથી આજુબાજુનો આ તમામ લોકોનો પગાર કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવે છે। જોકે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને પગાર ચૂકવી દેવામાં આવ્યા હોવાની એક વિગતો સામે આવી રહી છે, પણ કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ છે તેને છેલ્લા 3 કે 4 મહિનાથી પગાર નથી ચૂક્યો, તેને લઈને સતત રજૂઆત કરવામાં આવી હતી। 2 દિવસ પહેલા પણ આ પ્રકારે કર્મચારીઓ દ્વારા હોબાળો મચાવી હડતાલ કરવામાં આવી હતી, પણ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા બાંયધરી આપવામાં આવી હતી, અને સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં પગાર ચૂકવવાની બાંયધરી આપ્યા બાદ પણ પગાર ના ચૂકવતા ફરી એકવાર આ કર્મચારીઓ આજે બપોરથી હડતાલ પર ઉતરી ગયા છે। આભાર કીર્તિ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં અંદાજિત 20-25 લાખ રૂપિયાની કુલ અમાઉન્ટ છે કે જે પગાર ચૂકવવાનો બાકી છે, 1 મહિનાનો પગાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, અને જ્યાં સુધી આ માંગ અથવા તો તેમને પગાર પૂરતો ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ પર યથાવત રહેશે।